અને ભાજપ પક્ષ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે 2 લાખ લોકોને રોજગારી આપવામાં આવશે, પરંતુ આ વાત થકી લોકોને લોલીપોપ આપવામાં આવી છે અને યુવાનો હજુ પણ બેરોજગાર થઈ રહ્યા છે. ત્યારે આજ રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા રોજગાર દિવસની ઉજવણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભારતમાં રોજગારી આપવા ક્ષેત્રે મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ શું ખરેખર સરકારે કેટલી રોજગારી આપી તે સરકાર માટે એક પ્રશ્ન છે. ગુજરાત રાજ્યમાં 7 ઓગસ્ટ 2021 દિને સમગ્ર ગુજરાત રાજ્યમાં રોજગાર દિનની ઉજવણી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી. સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષમાં 2 લાખ બેરોજગાર યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી, પરંતુ ખરેખર 2 લાખ યુવાનો સામે માંડ કેટલાક જ લોકોને રોજગારી પ્રાપ્ત થઈ હશે. યુવાનો ઇજનેર, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ જેવા વિષયોમાં સ્નાતક તેમજ અનુસ્નાતક ડિગ્રી મેળવે છે અને વાલીઓ તે માટે ઘણા ખર્ચા પણ કરે છે, પરંતુ આટલું ભણ્યા પછી પણ શું રોજગારી મળે છે ખરી? તે ભણવાનું વ્યર્થ સાબિત થતું હોય તેવું યુવાઓ અનુભવતા હોય છે. સરકારી નોકરીઓ પાછળ પણ ઘણા ટ્યુશન ક્લાસ તેમજ ગામડામાંથી શહેરમાં આવી હોસ્ટેલમાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જોવા મળે છે, પરંતુ સરકાર તે પરીક્ષાઓ અંગે કોઈ ધ્યાન આપતી નથી ત્યારે તે યુવાનોની બધી જ મહેનત વ્યર્થ સાબિત થાય છે. ત્યારે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાજપ પક્ષ દ્વારા રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી તેના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રોજગાર વિરોધી દિનની ઉજવણી કરવામાં આવી હતી અને ગુજરાત રાજ્યના તમામે તમામ બેરોજગાર યુવાનોને તાત્કાલિક પક્ષ દ્વારા રોજગાર આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી હતી. આવો આ અંગે વધારે સાંભળીએ કોંગ્રેસી કાર્યકર્તાઓના શબ્દોમાં. આજે જ્યારે રાજ્ય સરકાર માનનીય રૂપાણી સાહેબ 5 વર્ષનો ઉત્સવ મનાવી રહ્યા છે, 5 વર્ષ પૂર્ણ કર્યા પછી રોજગારી ઉત્સવ મનાવી રહ્યા છે, આ શેનો ઉત્સવ મનાવો તમે? આજે બેરોજગારી એટલી હદે વધી ગઈ છે, તમે માનનીય પ્રધાનમંત્રી જે 2 કરોડ વાર્ષિક રોજગારી આપવાની વાત કરી ત્યારે પણ તમે કેટલા આપ્યા, એના ઉલટાનું એવું થયું કે કરોડો લોકો બેરોજગાર થયા. કોરોના બાદ કચ્છની અંદર હજારો યુવાઓ જે બેરોજગાર થઈ ગયા, લોકો બેરોજગાર થઈ ગયા. આ યુવાઓ જે લાખો રૂપિયા આપી ગ્રેજ્યુએશન પૂરું કરે ત્યારે ચાર 5-5 વર્ષ સુધી નોકરી ન મળે, ન છટકે. એ લોકોએ સરકારી સેક્ટર તો મૂકી દો, પ્રાઇવેટ સેક્ટરમાં 10,000 નોકરી કરવી પડે, આ હાલત છે. ને ત્યાં તમે ઉત્સવ મનાવો છો, ઉત્સવ મનાવતી આ રૂપાણી સરકાર જ્યારે આ ઉત્સવ મનાવતી ત્યારે હું આપના માધ્યમથી એક વાત કહીશ કે પહેલે રોજગાર આપો, યુવાઓને તમે વિશ્વાસમાં લ્યો. આજે યુવાઓ આક્રોશ દેખાવા, માનનીય પ્રધાનમંત્રી જ્યારે કીધું હતું કે પકોડા બનાવવાથી પણ રોજગારી મળે છે, એટલે યુવાઓ આજે આક્રોશ બતાડવા પકોડા બનાવી અને વિરોધ પ્રદર્શન કર્યો. કોલેજના વિદ્યાર્થીઓએ, એનએસયુ યુવા વિદ્યાર્થીઓએ આજે આક્રોશ વ્યક્ત કર્યો, કેમ કે આપ જો રોજગારી ન આપો તો યુવા જ્યારે આક્રોશમાં આવશે ત્યારે સલ્તનત સારામાં સારી હટી ગઈ છે, આપણી પર સલ્તનત હટતા વાર લાગશે નહીં. કેમ કે હું કહું છું, આપ શહેનશાહ બની જ્યારે બેઠા છો, રાજા રજવાડાની જેમ આપ શહેનશાહ બની બેઠા છો, એકની ચક્ર શાસન લ્યો છો. રાજા રજવાડા પણ પ્રજાની પૂછા કરતા હતા, પણ હવે આ કહેવત છે કે રાજા જ્યારે વેપારી હોય ત્યારે પ્રજા ભિખારી હોય, આવા રાજા જ્યારે બેઠા છે ત્યારે રોજગારીનું તદ્દન કહેવા જઈએ કેટલું હાલત ખરાબ છે, કે જે આજે અમે કોંગ્રેસ દ્વારા આ લોકોનું વિરોધ પ્રદર્શન દેખાડ્યું હતું. આજે રાજ્ય સરકાર રોજગાર દિવસ ઉજવી રહી ત્યારે કચ્છના યુવાનો આ સરકારને પૂછી રહ્યા છે, ક્યાં છે રોજગાર, કઈ જગ્યાએ છે રોજગાર, અમને આપો, અમે પણ છીએ બેરોજગાર. આજે કચ્છનો યુવાન રોજગારી માટે તડપી રહ્યો છે, મોંઘી ગાઢ ફી ભરીને. આજ એન્જિનિયરિંગ ક્ષેત્ર હોય, સાયન્સ ક્ષેત્ર હોય, મેડિકલ ક્ષેત્ર હોય, મોટી ફી ભરીને આજ ગ્રેજ્યુએશન થતો હોય, એન્જિનિયર થતો હોય, પણ જ્યારે ડિગ્રી સર્ટિફિકેટ લઈને જ્યારે રોજગાર મેળવવા જાય છે ત્યારે કોઈ પણ કંપની આ સ્થાનિક યુવાઓને ક્યાંય રોજગાર આપતી નથી. લગભગ ગુજરાતમાં તલાટીના સામાન્ય ફોર્મ ભરાયા તેમાં પણ 8 લાખ જેટલા ફોર્મ આજ તલાટીની પરીક્ષામાં ભરાયા છે, તે જ એક સબૂત છે કે કેટલા યુવાનો રોજગાર છે. એન્જિનિયર કર્યા પછી પણ તલાટીની પરીક્ષામાં ફોર્મ ભરતા રહે છે, ત્યારે શિક્ષણનું એક ખાનગીકરણ કરીને યુવાઓની રોજગારી છીનવી છે. કચ્છમાં એમ કહે છે કે અમે ઇન્ડસ્ટ્રી લઈ આવ્યા, અમે કંપની લઈ, પણ એ કંપનીઓમાં શા માટે કચ્છના યુવાઓને રોજગાર આપતા નથી? આજ રોજગાર કચેરીમાં હજારો યુવાનો બેરોજગાર તરીકે નામ નોંધાયેલા છે. જ્યારે જ્યારે રોજગારી લેવા જાય છે ત્યારે યુવાનને રોજગારી મળતી નથી, ત્યારે આજે યુવાનોએ સાથે મળી અને એક રોજગાર દિવસનો એક વિરોધ કર્યો છે કે અમને રોજગારી નથી મળી તો અમારે શું હવે ભજીયા બનાવવા પડશે, શું અમારે લારીઓ કાઢવી પડશે? ભણી ગણ્યા ગણ્યા પછી અમારા મા બાપે પેટે પાટા બાંધીને જ્યારે અમને ભણાયા છે ત્યારે અમારે ફરીથી આજ કરવું પડશે? આજ તેમનો એક
પ્રતિકરૂપી એક ભજીયા તરીને એક વિરોધ નોંધાયો છે અને સમગ્ર સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યારે જ્યારે યુવાન તમારી વિરુદ્ધ આવશે ત્યારે તમારી ખુરશીને હડતા વાર નહીં લાગે, માટે વાતો બંધ કરો, ઉત્સવો બંધ કરો અને યુવાનોને રોજગાર આપો. મારું નામ ઇમરાન ઇબ્રાહીમ બ્રેક છે. કચ્છ જિલ્લા કોંગ્રેસનો કારોબારી સભ્ય તરીકે મારી નિમણૂક થયેલી છે. આજે જે બેરોજગારીની વાત આવી ત્યારે બે કરોડ યુવાનો રોડ ઉપર દેખાતા હોય, ભણેલા ગણેલા છોકરાઓ કોલેજમાંથી મા બાપ લાખો રૂપિયા ખર્ચો કરી અને ભણાવતા હોય છે ને 5-6 હજારમાં નોકરી કરતા હોય અને ગુજરાતના મુખ્યમંત્રી ખોટા વાયદા કરવા, જૂઠું બોલવું અને વારંવાર બોલવું આ ભાજપની તાનાશાહી સરકાર સાથે આજે પ્રજા પર જોઈ રહી છે. ત્યારે અમને દુઃખ સાથે કહેવું પડે છે કે 2022ની અંદર આ ભાજપની તાનાશાહી સરકારને ખતમ કરવાનું પ્રજાએ જે મૂળ બનાવ્યો છે એ બાબતે આજે અમે વિરોધ પ્રદર્શન યુવા છોકરા જે કોલેજના હતા, બેરોજગારી છે, એના માટે આજે કોંગ્રેસ પરિવાર આખું, અમારા આખા નગરસેવકો પણ હાજર હતા. પોલીસ ભાજપની બી ટીમ છે. અમે ઘણી વખત કહીએ છીએ કે ભાજપ એટલે બી ટીમ પોલીસ. આ કચ્છની અંદર બેરોજગારીના મુદ્દા તમે જોઈ શકો છો કે રોજારોજ લોકો આત્મવિલોપન કરે છે, બેરોજગારીના હિસાબે લોકોને નોકરીઓ નથી અને આ પોલીસ તંત્ર માસ્ક ન પહેર્યું હોય એને 1000 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે. ખરેખર રીતે અમે કહેવા માગીએ છીએ, કોંગ્રેસના યુવા તરીકે હું કહેવા માગું છું કે આ માસ્કની જે વાતો આવે છે એ પોલીસ તંત્રને ખરેખર ગરીબ ઉપર નહીં પણ અમીરો ઉપર હોવું જોઈએ એવી મારી માગણી છે. સાહેબ, ગુજરાતની અંદર નાકા ગુજરાતની અંદર મેઇન સેન્ટર દારૂનું મેઇન કારખાનું કહેવાય એ કચ્છમાં છે ને વારંવાર તમે જોઈ રહ્યા છો કે લખપત હોય, અબડાસા હોય કે માંડવી હોય કે ભચાઉ હોય, ત્યાં દારૂના ધંધા કરનારી ભારતીય જનતા પાર્ટીના લોકો જ છે. અંદર આ વસ્તુ ઉપર કદાચ તંત્ર અને ભાજપના ધારાસભ્યો આ ઉપર એક્શન નહીં લે તો અમે ભૂજ નહીં પણ સામખેરી ટોલનાકો બંધ કરવાની તાકાત પણ કોંગ્રેસ પરિવારમાં છે. યુવાઓની બેરોજગારી બાબતે આજે કોંગ્રેસ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાતના સીએમ દ્વારા 9 દિવસનું જે ઉત્સવ મનાવવામાં આવે છે તે ઉત્સવને સંદર્ભે સામે કોંગ્રેસને તેમની નાકામીઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે કે આજે તમે પરિસ્થિતિ જોઈ શકો છો ગુજરાતની કે લાખો યુવાનો અત્યારે બેરોજગાર છે. ભણવામાં પણ અત્યારે એટલી ફી વધારો છે કે મધ્યમ ઘરના વિદ્યાર્થીઓ ભણવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેની સામે આજે ગુજરાત સરકાર એક ઉત્સવ મનાવી રહી છે તેમાં એમને શરમ આવવાની બદલે અત્યારે ઉત્સવ મનાવી રહી છે તે બાબતે કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો માટે અત્યારે અવાજ ઉપાડી રહી છે. છેલ્લા 6 દિવસ થયા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તેની સામે પોલીસની ભાજપના એક કાર્યકર્તાની ભૂમિકામાં પોલીસ અત્યારે આવી રહી છે. વારંવાર અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓને શારીરિક રીતે મારી પણ રહ્યા છે અને એમના ઉપર હુમલા પણ કરી રહ્યા છે. તે તમારી સમજ નજરની સામેની બાબત છે. કાલનો પ્રશ્ન જોઈ લો, પરમ દિવસનો જોઈ લો કે એના આગલા દિવસનો જોઈ લો, પોલીસ દ્વારા કોઈ કોંગ્રેસી કાર્યકર્તાઓને શારીરિક રીતે હુમલો કરવામાં આવી રહ્યા છે.